आत्याय एक्टिविस्ट ने सामाजिक कार्यकर्ता सागर मकवाणा के जिन्हें जूनागढ़ मनपा ना सिटी इंजीनियर ललित वाढेर ने एक्सटेंशन आपवाना विरोध में मुख्यमंत्री ने पत्र लखी ने मनपा कमिश्नर ने आवेदन पत्र पाठवीने रजूआत करी छे। ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જૂનાગઢ મનપાના કાર્યપાલ ઇજનેરનો નોકરીનો સમય પૂરો થયો હોવા છતાં પણ વધારાની નોકરી આપવાની બાબતે અને નરસિંહ મહેતા બ્યુટિફિકેશન, કૌભાંડ દામોદર ફંડ રિનોવેશન, કૌભાંડ પેવર, બ્લેક કૌભાંડ રસ્તાના નવીનીકરણ, કૌભાંડ કર્યાના આક્ષેપોથી ઘેરી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તાઓ સાગર મકવાણા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલ ઇજનેર લલિત વાઢેર દ્વારા જૂનાગઢમાં આચરવામાં આવેલા યશસ્વી કામગીરીનો સુવર્ણ ઇતિહાસ બદલ વધારાની નોકરી શા માટે આપવામાં આવ્યું છે તે બાબતે જૂનાગઢના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવી ત્યારથી જ આજે વર્ષ 2021 સુધીના પ્રજાની પરસેવાની કમાણીમાંથી ઈમાનદારીથી પ્રજાના રૂપિયાને જૂનાગઢની પ્રજાને સુખ સુવિધા સગવડતા આપવાને બદલે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સાગર મકવાણા દ્વારા જૂનાગઢ મુખ્યમંત્રીને પત્ર દ્વારા અને મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના આ અધિકારી દ્વારા ભયંકર ભ્રષ્ટાચારી આચરવામાં આવે છે, જેમાં નરસિંહ મહેતા બ્યુટિફિકેશન કૌભાંડ, દામોદર કુંડ રિનોવેશન કૌભાંડ, પેવર બ્લોક કૌભાંડ, રસ્તાના નવીનીકરણ કે જેના માટે પ્રજાએ કરવાથી તેમજ ગુજરાત સરકાર તરફથી વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવેલા હતા, જેનો કોઈ હિસાબ આજ સુધી આ ભ્રષ્ટાચાર કાર્યપાલ ઇજનેરે આપેલો નથી। છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના ટાઉન પ્લાનિંગ, જૂનાગઢના વિકાસના નામે બોગસ બાંધકામ મંજૂરી મેળવવા માટે કરોડો રૂપિયા જૂનાગઢના ભ્રષ્ટાચારમાં કરેલા છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કાર્યપાલ ઇજનેરને ફરી વધારાની નોકરી આપવી એટલે બિલાડીને ખીરનું રખોપું આપવા બરાબર છે, છતાં અધિકારી પણ કોઈ પણ જાતના પગલાં ભરે નહીં। આજે જે જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટ કાર્યપાલક ઇજનેર છે લલિત વાઢેર, એને એક્સટેન્શન આપવા માટે કમિશનર શ્રી, બિલ્ડર તથા રાજકીય વક ધરાવતા નેતાઓ મેદાને ઉતર્યા છે, ત્યારે અમે એ બાબતે વાંધા અરજી દેવા આવ્યા છીએ। જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક કૌભાંડો લલિત વાઢેર દ્વારા આચરવામાં આવેલ છે, જેમાં નરસિંહ મહેતા બ્યુટિફિકેશન કૌભાંડ, ટાઉન હોલ રિનોવેશન કૌભાંડ એવા અનેક કૌભાંડો સામેલ છે, તથા જૂનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આજ દિન સુધી ઘણા જે બાંધકામો કરેલ છે ગેરકાયદેસર, એને બચાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર તથા લલિત વાઢેર દ્વારા ચાવરવામાં આવે છે, તો આ બાબતે લલિત વાઢેરને એક્સટેન્શન ના આપવા માટે અમે વાંધા અરજી દેવા આવીએ છીએ। વંડા ચૌહાણ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।